જળસંચય અભિયાન અંતિમ ચરણમાં પહોંચી ગયું છે ત્યારે પૂર્ણાહુતિ સમયે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિચારણા કરવામાં આવી છે જેમાં જળસંચય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારનું સન્માન કરવામાં આવશે આગામી 2-3 દિવસમાં રીસાયકલ પોલિસીની જાહેરાત પણ કરવામાં આવશે જળસંચય અભિયાન અંતર્ગત સીએમ રૂપાણી અત્યાર સુધી 29 જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે સાથે જળસંચયના કામોની ગુણવત્તાની તપાસ માટે બનાવેલી ફ્લાઇંગ સ્કવોડે 6 જિલ્લામાં 29 સ્થળે તપાસ કરી છે આ વિશે વધુ વાતચીત કરવા માટે ગાંધીનગરથી કોરસ્પોન્ડન્ટ હિતલ પારેખ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે હિતલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન જે અંતિમ તબક્કામાં છે મુખ્યપ્રધાને પણ ખૂબ રસ દાખવી તમામ જગ્યાઓ પર જઈને તેનું નિરીક્ષણ કર્યું છે હજી કેટલું કામ બાકી છે અને આગામી સમયમાં આ જ અભિયાનને લઈને કયા કયા કાર્યક્રમો એ ચોક્કસ જોઈએ એવું કહી શકાય કે જળસંચય અભિયાન છે એ સરકારે એક 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 ઇનિશિયેટિવ લઈને ઉપાડેલું અભિયાન છે કારણ કે ચોમાસામાં વધારેના પાણી સંગ્રહ થાય એ માટેનું આ અભિયાન છે સાથે સાથે સ્વાભાવિક છે કે મુખ્યપ્રધાને પોતાની આગવી સૂઝબૂઝ રાખીને અત્યાર સુધી 29 જિલ્લાઓમાં તેઓ આ અભિયાન અંતર્ગત જઈ આવ્યા છે અને બાકીના દિવસોમાં અભિયાન પૂરું થાય એની પહેલા 33-33 જિલ્લામાં જવાનો તેઓનો સમગ્ર કાર્યક્રમ ઘડી નાખવામાં આવી રહ્યો છે સાથે સાથે જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ કેવા પ્રકારે કરવી જોઈએ જેનાથી આને પ્રોત્સાહન વધારે મળી શકે એ માટેના કાર્યક્રમોનું અત્યારે રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે જળસંચય અભિયાનમાં જેમને શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમનું બહુમાન અને સન્માન કરવાની પણ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક તૈયારી કરવામાં આવી રહી છે અને સમાપનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાય એ દિશામાં પણ સરકાર અત્યારે તૈયારી કરી રહી છે સ્વાભાવિક છે કે પ્રજન્ય યજ્ઞ પણ કરવાનો છે દરેક જિલ્લામાં આ રીતે તમામ રીતે જોવા જઈએ તો જળસંપય અભિયાન જે એક મહિનો દરમિયાન ચાલ્યું છે અને એની પૂર્ણાહુતિ પણ એક યાદગાર થાય અને ક્યાંક ને ક્યાંક એક પાણી બચાવવો એ સંદેશો પણ જાય અને પાણીનું સિંચન થાય પાણી વધારેમાં વધારે ચોમાસામાં સંગ્રહ થાય એ દિશામાં કાર્યક્રમોનું આયોજન કરવાનું સરકાર વિચારી રહી છે જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હેતલ તો સીએમ અત્યાર સુધી 29 જિલ્લાની મુલાકાત લીધી છે દુકાળ હવે ભૂતકાળ બની જશે આ જળસંચય અભિયાન હેઠળ તમામ કામગીરી અંતિમ તબક્કામાં છે